નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તનય એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય સંસ્કૃત. મિત્રો, ગયા સેશનમાં આપણે પાઠ 2 ખેલ મહોત્સવ હ એમાં સ્વાધ્યાય પોથીમાં વર્ક કરી રહ્યા હતા અને 1 થી 8 પ્રશ્ન વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. તો જુઓ, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 10 પર પ્રશ્ન નંબર 9 છે, ધાતુ રૂપો ઓળખાવો. અહીંયા આપણને એક ટેબલ આપેલું છે. આ ટેબલની અંદર 16 શબ્દ આપેલા છે. આ શબ્દ પરથી આપણે એનું ધાતુ ઓળખાવાનું છે. એનો ગણ કયો છે, પુરુષ કયો છે, બરાબર, પ્રથમ પુરુષ છે, મધ્યમ પુરુષ છે કે અન્ય પુરુષ છે. ત્યાર પછી કાળ, બરાબર, કયો કાળ છે એ દર્શાવવાનો છે. અને વચન, એક વચન છે, દ્વિવચન છે કે બહુવચન છે. તો ચાલો આપણે જોઈએ. તો પેલો જ શબ્દ છે ચલતી, બરાબર. ચલતીમાં કયો ધાતુ છે? તો કે ચલ છે એ ધાતુ છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું ચલ. ત્યાર પછી એનો ગણ, કયો ગણ છે? પેલો ગણ છે, બીજો ગણ છે, તો એ ક્યાં ઉપરથી ખ્યાલ આવશે? તો કે ચલતી, બરાબર. એમાં ચલ પ્લસ અ, લ પછી શું આવે? અ, અને છેલ્લે તી છે આપેલો. એટલા માટે ગણ કયો આવશે? એનો પેલો ગણ આવશે. તો આપણે અહીંયા 1 લખીશું. ત્યાર પછી જુઓ, પુરુષ કયો છે? તો કે ચલતી એટલે ચાલે છે, બરાબર. તો અન્ય પુરુષ, એમાં મારી વાત નથી થઈ, એટલે કે આપણી ખુદની વાત નથી થઈ, એટલે પ્રથમ પુરુષ નહીં આવે, બરાબર. કયો આવશે? અન્ય પુરુષ આવશે. તો પુરુષની અંદર લખવાનું અન્ય. કાળ કયો છે? તો કે વર્તમાન કાળ છે. ચલતી ચાલે છે એટલે વર્તમાન કાળ. તો અહીંયા લખીશું વર્તમાન કાળ. અને વચન કયું છે? તો કે એક વચન છે. જુઓ, પાછળ તી છે, પેલું કોષ્ટક તમને યાદ છે ને, વર્તમાન કાળ, પરસ્મયપદી વર્તમાન કાળ રૂપનું, મી વહ મહ સી થ ત તી તહ અંતી, બરાબર. તો તી તહ અંતી, તો તી એટલે કયું આવે? એક વચન આવે ને. તો અહીંયા લખીશું આપણે એક વચન, એક વચન, બરાબર છે. આપણે પહેલા સેમેસ્ટરની અંદર ગણ, ધાતુ અને કાળ, પુરુષ અને વચન વિશે જોઈ ગયા છીએ. ત્યાર પછી જુઓ, બીજો શબ્દ છે સંતિ. તો એનો ધાતુ કયો છે? તો કે ચલતીમાં ચલ હતો એમ સંતિમાં અસ છે. જો અહીંયા આગળ શું લાગી જશે? અસ, કારણ કે સ એક જ છે એટલે એનો ધાતુ છે અસ. સ કેવો આવશે? ખોડો. હવે એનો ગણ કયો છે? તો કે બીજો ગણ છે, કારણ કે સ પ્લસ અ પ્લસ અંતિ એટલે એનો બીજો ગણ આવશે. પુરુષ કયો? તો કે અન્ય પુરુષ. કાળ કયો છે? તો કે એ પણ વર્તમાન કાળ છે અને પાછળ અંતિ છે. જુઓ, એટલે બહુવચન આવી જશે. શું કામે? તો કે હમણાં જ આપણે કોષ્ટક જોઈ ગયે, મી વહ મહ, એમાં છેલ્લે આવશે તી તહ અંતિ, બરાબર. તી છે એટલે એક વચન છે. અહીંયા તી તહ અંતિ, અંતિ, જો અહીંયા સ પ્લસ અંતિ છે ને, તો અંતિ એટલે બહુવચન આવી જશે. કયું વચન આવશે? બહુવચન. ત્યાર પછી જુઓ, ઈચ્છંતી, ઈચ્છંતી. તો અહીંયા ધાતુ કયો આવશે? ઈચ્છ. કઈ ધાતુ આવશે? ઈચ્છ. ગણ કયો આવશે? તો કે છઠ્ઠો ગણ આવશે. શું કામે? તો કે ઈચ્છ પ્લસ અ પ્લસ અંતિ, છઠ્ઠો ગણ આવશે. ત્યાર પછી પુરુષ કયો આવશે? અન્ય પુરુષ આવશે. કયો આવશે? અન્ય. તો આપણે અહીંયા લખીશું અન્ય. ત્યાર પછી કયો કાળ આવશે? ઈચ્છંતી વર્તમાન કાળ. કયો કાળ આવશે? વર્તમાન કાળ. અને છેલ્લે અંતિ છે એટલે બહુવચન. શું આવશે? બહુવચન. ત્યાર પછી જુઓ, વદંતી. કયો ધાતુ છે? વદ ધાતુ છે, વદ. ત્યાર પછી ગણ, વદ પ્લસ અ એટલે ગણ આવશે, પેલો ગણ આવશે. કયો આવશે? પેલો. અન્ય પુરુષ. ત્યાર પછી વર્તમાન કાળ છે એ પણ, અને બહુવચન છે કે એક વચન? અંતિ છે છેલ્લે, જુઓ એટલે બહુવચન, બહુવચન. ત્યાર પછી ધાવતું એટલે કે દોડે છે. તો એમાં ધાતુ છે ધાવ. ત્યાર પછી ગણ છે એક, પેલો ગણ છે. અન્ય પુરુષ.
અને આજ્ઞાર્થ છે. જો કાળની અંદર છે ને એમાં વર્તમાન કાળ પણ નહીં આવે, સાદ ભવિષ્યકાળ પણ નહીં આવે, બરાબર, ભૂતકાળ પણ નહીં આવે, આજ્ઞાર્થ વાક્ય આવશે. કેવું? આજ્ઞાર્થ. એટલે કાળની અંદર આપણે લખીશું આજ્ઞાર્થ અને એક વચન. ત્યાર પછી ક્ષિપતિ એટલે કે ફેંકવું. તો ધાતુ છે ક્ષિપ. ધાતુ કયો છે? ક્ષિપ. ગણ છે છઠ્ઠો. અન્ય પુરુષ વર્તમાન કાળ આવશે. કયો આવશે? અન્ય પુરુષ વર્તમાન કાળ અને એક વચન. ત્યાર પછી ભવંતી. તો ધાતુ છે ભૂ. ભવંતીમાં કયો ધાતુ છે? ભૂ. ગણ આવશે પેલો, પુરુષ અન્ય, અન્ય પુરુષ વર્તમાન કાળ બહુવચન. કરોતી, જો એમાં ધાતુ કઈ આવશે? તો કે ક્રુ આવશે. જો ક્રુ ધાતુ આવશે, પછી જો કરો એટલે વચ્ચે પ્લસ ઓ આવી જશે, એટલે એનો ગણ આવશે આઠમો. આઠમો ગણ આવશે અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. ત્યાર પછી ભવતી. તો ભવતીની ધાતુ છે ભૂ. ગણ આવશે પેલો, અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. ઉતિષ્ઠતી. તો એમાં ધાતુ છે સ્થા. કઈ ધાતુ છે? સ્થા. પેલો ગણ છે, અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન છે એ પણ. અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. ત્યાર પછી વદતી, બોલવું. તો એમાં વદ ધાતુ છે. કઈ છે? વદ ધાતુ છે, એટલે ગણ એનો હશે પેલો, અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. વર્તમાન કાળ એક વચન. ત્યાર પછી સ્મ. સ્મ એટલે એની ધાતુ આવે છે અસ ધાતુ છે. કઈ છે? એની અસ ધાતુ. સ્મ છે એટલા માટે એનો ગણ આવશે બીજો, અન્ય પુરુષ વર્તમાન કાળને એક વચન. સોરી, ઉત્તમ પુરુષ આવશે. સ્મની વાત થઈ છે, બરોબર? તો ઉત્તમ પુરુષ આવશે. આપણા બધાની વાત થાય તો ઉત્તમ પુરુષ, એમાં પોતાનો પણ સમાવેશ થઈ જાય. ઉત્તમ પુરુષ વર્તમાન કાળ બહુવચન. ઓમે એટલા માટે બહુવચન. અસ્થિ અસ ધાતુ છે. કઈ છે? એમાં પણ અસ ધાતુ છે, બીજો ગણ છે. કયો ગણ છે? બીજો. અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. અન્ય પુરુષ વર્તમાન કાળ એક વચન. દાસ્યતિ ધાતુ છે દા. ગણ કયો આવશે? પેલો ગણ આવશે, અન્ય પુરુષ. હવે શું આવશે એમાં? દાસ્યતિ, બરાબર. એટલે અહીંયા અન્ય પુરુષ છે સામાન્ય ભવિષ્યકાળ. કયો આવશે? સામાન્ય ભવિષ્યકાળ આવી જશે. દાસ્યતિ છે એટલા માટે. જો આપશે એક વચન. ભવિષ્યતિ એટલે કે અહીંયા ભવિષ્યની વાત થાય છે, કે ભવિષ્યતિ થશે એવી રીતે. એટલે પહેલાં તો ભવિષ્યકાળ આવશે અને ધાતુ એની આવશે ભૂ, પેલો ગણ, અન્ય પુરુષ, સામાન્ય ભવિષ્યકાળ અને એક વચન. ગ્રહિષ્યંતિ, બરાબર. ગ્રહિષ્યંતિ એટલે ભાગ લેશે. અહીંયા આપણે જે ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા ને કે અમારા વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં ઘણી બધી સ્પર્ધાઓમાં અથવા તો રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેશે, બરાબર. તો એનો ધાતુ જે છે એ છે ગૃહ. પેલો ગણ છે, અન્ય પુરુષ છે અને સામાન્ય અથવા તો સાદો ભવિષ્યકાળ છે.
ભાગ લેશે, જો ભવિષ્યની વાત થાય છે, અને બહુવચન છે, ગ્રહિષ્યંતી છે એટલે બહુવચન. ત્યાર પછી જુઓ 10માં નંબરનો પ્રશ્ન છે, શબ્દરૂપો માટે માંગ્યા મુજબ જવાબ લખો. અહીં આપણને પ્રશ્ન આપેલો છે, ષષ્ઠી વિભક્તિ એક વચન હશે રૂપમ ચિત્વા લિખત. છઠ્ઠી વિભક્તિનું, જો ષષ્ઠી વિભક્તિ એટલે છઠ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ લખવાનું છે આપણે. પ્રશિક્ષક થાય, આચાર્યણ થાય, વિવેકાનંદસ્ય થાય, કે પછી શાલામ, શું થાય? તો શું જવાબ આવશે? તો કે ઓપ્શન સી, વિવેકાનંદસ્ય, કે વિવેકાનંદની, બરાબર. છઠ્ઠી વિભક્તિ એટલે અહીંયા લખીશું આપણે ઓપ્શન સી. પ્રથમા વિભક્તિ એટલે કે પહેલી વિભક્તિ બહુવચન હશે રૂપમ લિખત. પહેલી વિભક્તિનું બહુવચનનું રૂપ લખવાનું છે. કયું આવશે? બાલકાહ, ક્રીડકઃ, શાલાયામ, કે વિદ્યાલયે? શું જવાબ આવશે? બાલકાહ. જો પ્રથમા વિભક્તિ છે ને બહુવચન, જો ખાસ યાદ રાખો, પ્રથમા વિભક્તિ એટલે કરતા, બરાબર. તો અહીંયા બાળક છે એ કરતા છે, બહુવચન કીધું છે તો બાલકાહ એટલે બાળકો, બરાબર. જો ક્રીડકઃ તો એક વચન થઈ જાય, તો અહીંયા લખો ઓપ્શન એ. ત્યાર પછી એતદ અને અસ્મદ ખાલી જગ્યાનું રૂપ છે. તો એતદ અને અસ્મદ એ સર્વનામનું રૂપ છે. શેનું છે? સર્વનામનું. તો અહીંયા લખો સર્વનામ. બાલક શબ્દના ષષ્ઠી વિભક્તિના રૂપ લખો. તો આપણે શું લખવાનું છે? તો કે બાલક શબ્દ જે છે એના ષષ્ઠી છઠ્ઠી વિભક્તિના એના રૂપો લખવાનું છે. તો લખો બાલકસ્ય, થાય ને બાળકનું એમ, બાલકસ્ય. ત્યાર પછી બીજું કયું રૂપ? બાલકયો હો, બાલકયો હો. ત્યાર પછી બાલકાનામ, હવે જુઓ શાલા શબ્દ સ્ત્રીલિંગ પંચમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. અહીંયા આપણને આપેલું છે શાલા એટલે કે શાળા. આ શબ્દ એમ કહે છે કે સ્ત્રીલિંગ છે, પંચમી વિભક્તિ એટલે કે પાંચમી વિભક્તિ છે, અને એનું બહુવચનનું રૂપ છે. તો વાક્ય ખોટું છે, કારણ કે શાલા એટલે બહુવચન નથી, બરાબર. તો અહીંયા આ વાક્ય બનશે ખોટું. ત્યાર પછી જુઓ મિત્રો પેજ નંબર 11 પર આપણને 11મો પ્રશ્ન આપેલો છે, શબ્દરૂપો ઓળખાવો. હવે આપણને અહીંયા પેલા ક્વેલીજ કોલમની અંદર શબ્દ આપેલા છે, આપણે એના રૂપ શબ્દરૂપ ઓળખાવાના છે. તો પેલું છે વિવેકાનંદ, તો એ કયો શબ્દ છે? તો કે આપણે એનું ગુજરાતી લખીએ તો કે વિવેકાનંદ થાય. શું થાય? વિવેકાનંદ. એનું રૂપ કયું છે? શબ્દનું રૂપ કયું છે? અકારાંત છે કે આકારાંત છે, બરાબર. તો વિવેકાનંદ હ તો અકારાંત છે, આપણે શીખી ગયા. અકારાંત કોને કહેવાય એને? આકારાંત કોને કહેવાય? તો અકારાંત છે. એની વિભક્તિ કઈ છે? તો કે પ્રથમા, કારણ કે વિવેકાનંદ છે એ શાળાનું નામ છે. અહીંયા ખાલી વિવેકાનંદ લખેલું છે, તો પ્રથમા નામ છે એટલા માટે પ્રથમા વિભક્તિ છે. પછી લિંગ કઈ છે? તો કે પુલિંગ છે, પુલિંગ છે. ત્યાર પછી વચન કયું છે? એક વચન છે, ખ્યાલ આવે છે. ત્યાર પછી શાલાયામ, તો શાળા શબ્દ કયો છે? શાળા. આકારાંત છે શાલા, બરાબર, એટલે આકારાંત છે. વિભક્તિ કઈ છે? સપ્તમી, સ્ત્રીલિંગ અને એક વચન. ત્યાર પછી વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં, તો લખો વિદ્યાલય શબ્દ છે આમાં જોડાયેલો. ત્યાર પછી રૂપ કયું છે? તો કે અકારાંત, અકારાંત છે. વિભક્તિ કઈ છે? સપ્તમી, વિદ્યાલયમાં, બરાબર, એટલે સપ્તમી વિદ્યા, સપ્તમી વિભક્તિ. ત્યાર પછી વિદ્યાલય છે એ પુલિંગ છે, તો લખો પુલિંગ અને એક વચન.
ત્યાર પછી છાત્રા, હા બરાબર, વિદ્યાર્થીઓ, તો એનો શબ્દ છે વિદ્યાર્થી. છાત્રા હા અકારાંત છે, કયું છે? અકારાંત. ત્યાર પછી એની વિભક્તિ છે, પ્રથમા વિભક્તિ આવશે કારણ કે છાત્રા હા એ નામ છે, તો લખો પ્રથમા, કરતા છે એટલા માટે પ્રથમા વિભક્તિ. પછી પુલિંગ અને બહુવચન, જો અહીંયા વધારે વિદ્યાર્થીઓની વાત થાય છે એટલા માટે બહુવચન. બાલકા હા એટલે કે બાળકો, તો એનો શબ્દ છે બાળક. કયો શબ્દ એમાં રહેલો છે? બાળક. એનું રૂપ કયું છે? તો કે અકારાંત, બાલહ થાય ને એટલે અકારાંત. ત્યાર પછી એની વિભક્તિ છે પ્રથમા વિભક્તિ કારણ કે બાળક છે, પ્રથમા વિભક્તિ છે. ત્યાર પછી પુલિંગ, લિંગ કઈ છે? પુલિંગ. અને બહુવચન કારણ કે બાળકો છે આ શબ્દમાં, બહુવચન. રાજ્ય કક્ષાય હા એનો શબ્દ છે રાજ્ય કક્ષા. કયો શબ્દ છે? રાજ્ય કક્ષા. આકારાંત થશે, કયું થશે? રૂપ આકારાંત. ત્યાર પછી એની વિભક્તિ જે છે રાજ્ય કક્ષાયાહા એટલે કે રાજ્ય કક્ષાની, તો એની વિભક્તિ ષષ્ઠી એટલે કે છઠ્ઠી થઈ જશે. શું કામે? પાછળ ની લાગે છે એટલા માટે. સ્ત્રીલિંગ, લિંગ કઈ છે? સ્ત્રીલિંગ. અને એકવચન. એશ એટલે કે આ, એશ એટલે શું થાય? આ. હવે અહીંયા એતદ રૂપ કયું થશે? એ તદ પુલિંગ અથવા તો ખાલી એ તદ, બરાબર. અને પ્રથમા વિભક્તિ પુલિંગ એકવચન. રાષ્ટ્રકક્ષાયા હા, જો અહીંયા આપણે જેમ જોયું એમ રાજ્યકક્ષાયા હા, એ જ રીતે રાષ્ટ્રકક્ષાયા હા એટલે કે રાષ્ટ્રકક્ષાની, તો અહીંયા લખો શબ્દ છે રાષ્ટ્રકક્ષા. રાષ્ટ્રકક્ષા આકારાંત છે, ષષ્ઠી વિભક્તિ છે, સ્ત્રીલિંગ છે અને એકવચન છે. ત્યાર પછી જુઓ અસ્માકમ એટલે કે અમારું, શું થાય? અમારું. એ સર્વનામ છે, એનું રૂપ કયું છે? તો કે અમારું એ સર્વનામ છે. વિભક્તિ કઈ થાય? ષષ્ઠી. લિંગ કઈ આવશે? તો કે સર્વનામ આવશે, એમાં લિંગ નહીં આવે. અને અમારું એટલે વધારે વ્યક્તિઓની વાત થાય કરતા એટલે બહુવચન. વચન કયું આવશે? બહુવચન. ઊંચે એટલે કે મોટેથી, કયો શબ્દ છે? મોટેથી. આ એક અવ્યય છે. શું છે? અવ્યય છે. વિભક્તિ આવશે ષષ્ઠી, એમાં લિંગ નહીં આવે. મોટેથી બોલવું એટલે એની લિંગ નહીં આવે ને એકવચન. વચન કયું આવશે? એકવચન. ત્યાર પછી જુઓ બારમા નંબરનો પ્રશ્ન છે મિત્રો, સંધિ વિષયક જોડકા જોડો. હવે સંધિ, જેમ તમે ગુજરાતી હિન્દીમાં અભ્યાસ કરો છો, સંધિ છોડો અને જોડો, એ જ રીતે અહીંયા સંસ્કૃતની અંદર આપણને એક જોડકું આપેલું છે, એમાં સંધિ આપેલી છે વિદ્યાલય. તો એની સંધિ જો આપણે છૂટી પાડીએ તો શું થશે? તો કે વિદ્યા પ્લસ આલય થાય ને, તો અહીંયા લખો પહેલામાં જવાબ આવશે ડી. ત્યાર પછી બીજું જુઓ, કૂતરા પી એટલે કે ક્યારેક, તો એની સંધિ શું થશે? તો કે કૂતરા વતા અપી, તો અહીંયા આવશે જવાબ ઈ. મહોત્સવ હ, તો મહા વતા ઉત્સવ, તો અહીંયા આવશે ઓપ્શન બી. તમપી, તમ વતા અપી એટલે કે જવાબ આવશે એ. અધારભ્ય હ, અધારભ્ય એટલે અધ્ય વતા આરભ્ય, તો અહીંયા જવાબ આવશે સી. હવે જુઓ તેરમા નંબરનો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ખેલ હ કસ્યાર્થે સહાયમ કરોતી,
खेल એટલે રમત, રમત છે એ શેમાં સહાય કરે છે? તો કે આજીવિકાર્થમ, સ્વાસ્થ્યર્થમ, કે સર્વાંગી વિકાસાર્થમ, કે ધનાર્જનાર્થમ? કયો જવાબ આવશે? હા, સર્વાંગી વિકાસાર્થમ. તો લખો અહીંયા ઓપ્શન સી. ત્યાર પછી કતિપય બાલકા ઉચ્ચેહે કિમ વદતિ, કેટલાક બાળકો ઉચ્ચેથી શું બોલે છે? વિજય અસ્તુ, સર્વેભ્યઃ અભિનંદનમ, કે ખેલ મહોત્સવે અસ્માકમ જયઃ ભવતુ, કે ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. શું બોલે છે? દોડો દોડો, ઝડપથી દોડો કે છે ને. તો અહીંયા આવશે જવાબ ડી. રમત મહોત્સવનું આયોજન કોણે કર્યું છે? આયોજકોએ, આચાર્યશ્રીએ, વિદ્યાર્થીઓએ, કે નવા નિયમાયેલા જે શિક્ષકશ્રી છે તેમણે? તો કે નવા જે નિયુક્ત થયેલા શિક્ષકશ્રી છે તેમણે. એટલે અહીંયા આવશે ઓપ્શન ડી જવાબમાં. ત્યાર પછી જુઓ મિત્રો, ચોથા નંબરનો એમસીક્યુ છે, વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકશે? તો કે જિલ્લા કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ, તાલુકા કક્ષાએ, કે પછી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ? તો ક્યાં આવશે જવાબ? તો કે ઓપ્શન ડી આવશે, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લઈ શકશે. અધારભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ, એટલે કે હવેથી આપણી શાળામાં પ્રતિવર્ષ એટલે દર વર્ષે ખેલ મહોત્સવ યોજાશે. ઇદમ વાક્ય કહ વદતિ, આ વાક્ય કોણ બોલે છે? આચાર્યના વિદ્યાલયના આચાર્ય, વ્યાયામના પ્રશિક્ષક, ભૂતપૂર્વ વ્યાયામ શિક્ષક, કે પછી નવા નિયુક્ત શિક્ષક? કોણ બોલે છે? તો કે વિદ્યાલયના આચાર્ય બોલે છે. તો અહીંયા આવશે એ. કે કૌશલ્ય પ્રદર્શનમ કરતું ઈચ્છંતિ, કોણ કૌશલ્યનું પ્રદર્શન કરવા ઈચ્છે છે? છાત્ર, શિક્ષિકાઃ, સર્વે, કે બાલિકાઃ? કોણ આવશે? સર્વે, બધા જ. તો અહીંયા લખો ઓપ્શન સી. આચાર્ય કદા સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતિ, આચાર્ય જે છે એ ક્યારે પોતાના સ્થાનેથી ઊભા થાય છે? તો કે ધાવન સ્પર્ધાએ પ્રારંભે, એટલે કે દોડવાની સ્પર્ધાના શરૂઆતમાં, સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે, સમાપન કાર્યક્રમના શરૂઆતમાં, કે પછી ગોલક્ષેપક સ્પર્ધાએ પ્રારંભે, ગોળાફેંકની સ્પર્ધાની શરૂઆતમાં, કે દીર્ઘલંઘનમ સ્પર્ધાએ પ્રારંભે, એટલે કે લાંબી કૂદની સ્પર્ધાની શરૂઆતમાં? કયો જવાબ આવશે? સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે. સમાપન કાર્યક્રમ શરૂ થવાનો હતો ત્યારે આચાર્ય ઊભા થાય છે ને બરાબર પોતાના સ્થાન પરથી, એટલે આવશે જવાબ બી. ત્યાર પછી જુઓ, આઠમા નંબરનો એમસીક્યુ છે, દાસ્યતિ ક્રિયાપદસ્ય કહ અર્થસ્યતિ, દાસ્યતિ ક્રિયાપદનો શું અર્થ થાય? આપશે, આપવું જોઈએ, આપ્યું છે, કે પછી આપ્યું હતું? શું જવાબ આવશે? ઓપ્શન એ, આપશે. દાસ્યતિ એટલે આપશે. ત્યાર પછી જુઓ, નવમા નંબરનો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા લોહ ગોલકમ ક્ષિપતિ, રિક્ત સ્થાને ઉચિતમ રૂપમ કિમ, ખાલી જગ્યા છે આપણે એ પૂરવાની છે આપણે, કે ક્રીડક આહા, ક્રીડક હો, ક્રીડકે, કે ક્રીડકમ? શું જવાબ આવે? કોણ ગોળો લોખંડનો ગોળો ફેંકે છે? ક્રીડક હો, ખેલાડી. કોણ ફેંકે છે? ખેલાડી. તો અહીંયા લખો બી. દસમા નંબરનો એમસીક્યુ છે, જો ખાલી જગ્યા પ્રસન્નાહ સંતિ, રિક્ત સ્થાને ઉચિતમ રૂપમ કિમ, રિક્ત સ્થાન ખાલી જગ્યા છે એમાં કયું રૂપ આવશે? બાલકેશુ, બાલકે હે, બાલકાહ, કે બાલકહ? કોણ પ્રસન્ન છે, ખુશ કોણ છે? બાલકાહ એટલે કે બાળકો. તો આવશે ઓપ્શન સી. ત્યાર પછી જુઓ, ચૌદમા નંબરનો પ્રશ્ન છે, પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, સર્વે ખાલી જગ્યા પ્રદર્શનમ કરતું ઈચ્છંતિ, બધા શેનું પ્રદર્શન કરવા ઈચ્છે છે? કૌશલ્યનું, એટલે કે કૌશલ્યસ્ય લખો, કૌશલ્યસ્ય, બધા છે એ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. બાળકાહ પ્રયત્નપૂર્વક ખાલી જગ્યા ધાવંતિ, બાળકો જે છે એ પ્રયત્નપૂર્વક કેવી રીતે દોડે છે? શીઘ્રતયા એટલે કે ઝડપથી લખો, શીઘ્રતયા. જીવનમાં ખાલી જગ્યાનું મહત્વ છે, જીવનમાં શેનું મહત્વ છે? રમતનું. વિવેકાનંદ વિદ્યાલયમાં ખાલી જગ્યા મહોત્સવ ચાલે છે, કયો મહોત્સવ? રમત ગમતનો. તો અહીંયા લખો રમત ગમતનો. અસ્માકમ શાલાયાહ નામ ખાલી જગ્યા ભવિષ્યતિ,
આપણી શાળાનું નામ જે છે એ શું થશે? ઉજ્જવળ થશે. તો લખો ઉજ્જવલમ ભવિષ્યતિ. ત્યાર પછી જુઓ 15માં નંબરનો પ્રશ્ન. આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય છે, સર્વે બાલકાઃ કૌશલ્યસ્ય પ્રદર્શનમ કરિષ્યંતિ. આ વાક્ય કેવું છે? બધા બાળકો જે છે એ કૌશલ્યનું પ્રદર્શન કરશે. ભવિષ્યની વાત થાય છે તો કે ના, પ્રદર્શન કરે જ છે. તો આ વાક્ય બનશે ખોટું. લોહગોલકમ શબ્દનો અર્થ લોખંડનો ગોળો થાય છે. આ વાક્ય સાચું છે, કારણ કે લોહગોલકમ એટલે લોખંડનો ગોળો. કૂતરાપી કબડ્ડી ક્રીડા કહા દીર્ઘલંઘનમ કુર્વંતી. કે ક્યાંક કબડ્ડીના ખેલાડીઓ લાંબી કૂદ કરે છે. તો આ વાક્ય ખોટું છે, કારણ કે કબડ્ડીના ખેલાડીઓ કબડ્ડી રમતા હોય. આચાર્ય અસ્માકમ શાલાયામ ગત વર્ષે એકહ શિક્ષક નિયુક્ત અસ્તિ. આ વાક્ય પણ કેવું બનશે? ખોટું બનશે. પ્રશ્ન નંબર 16 જુઓ. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખો. હવે અહીંયા પેલું આપેલું છે, એષઃ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો એષઃ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. ત્યાર પછી જુઓ, અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે નૂતન પ્રશિક્ષક નિયુક્ત અસ્તિ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ અસ્તિ, એટલે કે સમાપન કાર્યક્રમનું શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષ્ઠતિ વદતિ ચ. વિદ્યાલયના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે. શું? તો કે ખેલ મહોત્સવે આગતાનામ, ખેલ મહોત્સવમાં આવેલાઓ, પ્રતિભાગીના નામ, ભાગ લેનારાઓ કૃતે અભિનંદન, એમના માટે અભિનંદન. તો ઘટનાક્રમ પ્રમાણે કહીએ ને તો પહેલું એવું આવશે કે સમાપન કાર્યક્રમ શરૂઆત થાય, બરાબર? તો લખો પહેલામાં જ કે એક કરીને લખો અહીંયા, સમાપન કાર્યક્રમસ્ય, સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ અસ્તિ. બીજું વાક્ય કયું આવશે? સમાપન કાર્યક્રમ શરૂઆત થાય છે પછી શું થાય છે? તો કે વિદ્યાલયના આચાર્ય છે પોતાના સ્થાનેથી ઊભા થાય છે. તો લખો વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનત ઉત્તિષ્ઠતિ વદતિ ચ. શું બોલે છે? ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીના નામ, એટલે કે ભાગ લેનારાઓ કૃતે, એટલે માટે અભિનંદનમ. ત્યાર પછી ત્રીજું વાક્ય કયું બનશે? તો કે એષઃ, હવે એમ કે છે કે આ અમારો પ્રથમ ખેલ મહોત્સવ છે, આ અમારો પહેલો ખેલ મહોત્સવ છે, એટલે આ પહેલું વાક્ય છે. અહીંયા આવશે ત્રીજા નંબર પર, એષઃ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. ત્યાર પછી ચોથું વાક્ય કયું બનશે? તો કે અસ્માકમ શાળાયામાં, હવે જે છેલ્લે વધે છે કે આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિયુક્ત થયા છે. તો લખો અહીંયા, અસ્માકમ શાળાયામ અસ્મિન વર્ષે, એટલે આ વર્ષે, અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ.
ત્યાર પછી જુઓ રેખાંકિત 17માં નંબરનો પ્રશ્ન છે, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યાંશ ફરીથી લખો. અહીં આપણે અંડરલાઇનવાળા જે શબ્દ છે એને આપણે ભૂલવાળા છે, આપણે એને વ્યવસ્થિત લખવાના છે. તો પેલું લખીએ કુત્રચિત, તો લખો કુત્રચિત. જો અંડરલાઇન વગરના શબ્દ છે આપણે સેમ જ રાખવાના છે. ત્યાર પછી છે ગોલક્ષેપક, તો ગોલક્ષેપક સ્પર્ધા ચલતી, તો ગોલક્ષેપક સ્પર્ધા વચ્ચે શું છે, સ્પેસ છે, તો આપણે શું કરવાનું છે, ગોલક્ષેપક સ્પર્ધા ભેગું લખવાનું છે. તો લખો ગોલક્ષેપક સ્પર્ધા. ત્યાર પછી ક્રમશઃ ક્રીડક લોહગોલકમ ક્ષિપતિ, લોહગોલકમ, તો એમાં શું થશે, મ ખોડો નીકળી જશે અને ક ઉપર અનુસ્વાર થશે. તો લખો ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ એટલે કે ફેંકે છે. કુત્રચિત ક્રીડક, તો અહીંયા શું આવશે, ક્રીડક હ, લખો કુત્રચિત કુત્રચિત ક્રીડક હ દીર્ઘલંઘનમ, દીર્ઘ લંઘનમ કરોતિ. ત્યાર પછી જુઓ સમ્યક્ય, સમ્યક્ત એટલે આપણે શું લખવાનું છે, ત્યાં સમ્યક્ય લખો, સમ્યક્ત્યા. સમ્યક્ત્યા સર્વાહ સમ્યક્ત્યા સર્વાહ સ્પર્ધા સ્પર્ધા પૂર્ણા ભવંતિ. ત્યાર પછી જુઓ 18માં નંબરનો પ્રશ્ન છે, નીચે આપેલા જે ચિત્ર છે એના પરથી વાક્યો બનાવો અને લખો. જો અહીંયા શું આપેલું છે, તો કે એક બેટ છે, બોલ છે અને બાજુમાં સ્ટમ્પ આપેલા છે, તો આપણે અહીંયા એના પરથી વાક્ય બનાવીશું. તો અહીંયા આપણને શું દેખાય છે, ક્રિકેટની જે રમત છે એની વસ્તુઓ દેખાય છે, એનો સામાન દેખાય છે. તો પહેલો જે આપણે વાક્ય બનાવીશું, એ તાની આ કઈ રમતની વસ્તુ છે, ગેંદુ બલા એટલે કે ક્રિકેટની રમત, તો ગેંદુ બલા ક્રીડાયાહા, ક્રીડાયાહા એટલે રમત. ઉપકરણાની એટલે કે વસ્તુઓ અથવા સામાન, ઉપકરણાની સંધિ એટલે છે. બીજું વાક્ય આપણે બનાવીશું કે રમેશ, રમેશ છે એ ગેંદુ બલ્લા એટલે ક્રિકેટ, ગેંદુ બલ્લા ક્રીડયાહા ખેલતી, રમેશ ક્રિકેટની રમત રમે છે. બીજું વાક્ય ત્યાર પછી જુઓ અહીંયા આપણને શું દેખાય છે, તો કે તમને ચિત્રની અંદર કબડ્ડી રમતા હોય એવા બે ખેલાડીઓ દેખાય છે. તો લખીએ આપણે સુધાકર,
એમાંનો એક જે સુધાકર છે એમ કબડી સુધાકર હ કબડી ખેલતી, કે સુધાકર કબડ્ડી રમે છે. ત્યાર પછી દિવાકર હ કબડ્ડી ખેલતી, દિવાકર કબડ્ડી રમે છે, સુધાકર કબડ્ડી રમે છે. આ બે વાક્ય બનાવ્યા. ચાલો ત્યાર પછી મિત્રો 19મા નંબરનો પ્રશ્ન છે, નીચેના ફકરાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો આપણે જે પીડીએફમાં મેં તમને ભાષાંતર મોકલેલું છે એમાંથી જોઈ અને તમારે અહીંયા પેરેગ્રાફ વાઇઝ લખવાનું છે, અથવા તો આપણે આગળ જ્યારે પાકી બુકની અંદર ભાષાંતર લખેલું છે એમાંથી જોઈ અને તમારે અહીંયા ભાષાંતર લખવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે આપણો બીજો જે પ્રકરણ છે ખેલ મહોત્સવ હ એ પૂર્ણ કરીએ છીએ. આગળ નેક્સ્ટ સેશનમાં આપણે પાઠ નંબર 3 તરફ આગળ વધીશું. અસ્તુ, જય મમદેવ.